મિત્રો, આજે આપણે એવા બે બિઝનેસ વિશે વાત કરીશું કે જેમાં જે લોકો પાણીનો રોટલો ખાઈને જીવતા હશે એના માટે પણ આ બે ચીજ બહુ જરૂરી છે. એટલે તમે સમજી જાજો કે ઘરે ઘરે તમારો વેપાર કેટલો થવાનો. તો ચાલો મિત્રો આજે જાણીએ. પહેલાં એ તમને કહી દઉં કે ધંધા મિત્રો બે પ્રકારના હોય. પહેલો તો એ ધંધા હોય કે જે લોકોની જરૂરિયાત પૂરી કરતા હોય, બીજા પ્રકારના એ ધંધા હોય કે જે લોકોના શોખ પૂરા કરતા હોય. જરૂરિયાત ગણો તો ખાવા પીવાનું અથવા કપડાંની એ જરૂરિયાતમાં આવે, અને બીજું તમે શોખ પૂરા કરવાવાળા ધંધા ગણો તો મોંઘી મોંઘી ઘડિયાળો હોય, મોંઘા કોઈ પણ ઘરેણાં હોય અથવા મોંઘી કોઈ પણ આઈટમ હોય, એપલ આઈફોન જેવી, તો એ માત્ર ને માત્ર શોખ પૂરા કરવા માટે હોય છે, જેની તમારે કોઈ રોજિંદી જીવનમાં જરૂરિયાત રહેતી નથી. એ ન કરો તો પણ ચાલે, બરાબર? તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. મિત્રો, આ જે રોજિંદી જરૂરિયાતવાળા બિઝનેસ હોય એની અંદર તમારે નફો તો સારો હોય પણ એની સામે રોકાણ સાવ ઓછું હોય, અને આપણે એ જ જોવે દોડવું હોય ને આપણને ઢાળ મળી જાય, બરાબર? તો આ એક કહેવત છે. તો વાત કરીએ મિત્રો કે તમારે ઉઠીને તરત લોકોને પીવા જોવે એવી ચા, પણ ચા નથી વેચવાની. ચા તો ઘણા બધા લોકો રોડ ઉપર વેચે છે, તમારે એ બધા ચાવાળાને વેચવાનો છે ચાનો મસાલો અને ચાય પત્તી, બરાબર? ચાને લગતી મિત્રો, ભૂકીને લગતી જેટલી બધી આઈટમ છે એ તમારે માર્કેટમાં રિસર્ચ કરીને ગોતીને સારામાં સારા ભાવે અને સારી ક્વોલિટીમાં લાવવાની છે. હું તમને એ પણ જણાવીશ કે તમને ક્યાંથી સસ્તું મળી રહેશે, પણ પહેલાં એ જાણી લો કે ચાનો મસાલો હોય કે ચાય પત્તી હોય કે ચાને લગતી કોઈ પણ આઈટમ હોય કે તમે ચાના હોલસેલર દુકાનો હોય કે ચાના જે આ બનાવવાવાળા હોય એ લોકો હોય એ બધાને આરામથી વેચી શકો. અને આ જેટલા મિત્રો ચા બનાવવાવાળા અને ચાના લોકો છે એને તમે પકડી લેશો અને એકવાર સારા ભાવમાં, બરાબર, સારામાં સારી વસ્તુ આપી દેશો કે પછી તમારીથી ક્યાંય નહીં જાય. કારણ કે આ તમારા કાયમના એવા ગ્રાહકો છે કે રોજ તમને નફો રળી આપશે, બરાબર? એટલે એને તમારે પકડવાના રહેશે. મિત્રો, પ્લે સ્ટોર ઉપર એક એપ્લિકેશન છે કે તમે ચાનો મસાલો અથવા ચાય પત્તી એવું સર્ચ કરશો એટલે ઘણા બધા તમને હોલસેલર મળી જશે. એપ્લિકેશનનું નામ છે મિત્રો ઇન્ડિયા માર્ટ, બરાબર? આ સ્પેશિયલ ઇન્ડિયા માટે અને હોલસેલરો માટે જ બનાવેલી છે. ઘણા બધા હોલસેલરો અને એનો મોબાઈલ નંબર તમને મળી જશે. ત્યાં જઈને આરામથી તમને ગમે ત્યાંથી તમે સારી રીતે કહેવાય કે આ ચાનો ભાવતાલ કરાવીને સારી ક્વોલિટીવાળી વસ્તુ ખરીદી શકો છો. તમારા મત પ્રમાણે જે સારું લાગે, ભાવમાં પણ સારું હોય, ક્વોલિટીમાં પણ સારું હોય એ મિત્રો ખરીદવાનું. બાકી એકવાર તમારા ગ્રાહકો બંધાશે, બીજી વાર તમારી સામે કોઈ જોશે પણ નહીં, બરાબર? આ થઈ પહેલી વાત. અને મિત્રો, હું તમને ડિસ્ક્રિપ્શનમાં એકાદો વિડીયો પણ આપી દઈશ આને લગતો કે આ ધંધો તમારે કઈ રીતે કરવો. હવે નંબર બે ઉપર છે મિત્રો ચાટ મસાલો, બરાબર? ચાટ મસાલો કોઈએ જોયો હોય તો કદાચ તમને ખબર હશે મિત્રો કે તરબૂજ જેવા ફળોમાં ઉપર ભભરાવે, છાશ હોય કે શરબત હોય કે ફ્રૂટ સલાડ હોય, એની અંદર આપણે ઘણા બધા પ્રકારનો મિત્રો ચાટ મસાલો તમને જોવા મળે. એ આપણે નાખીને ભભરાવીને ખાતા હોય કે એકદમ ચટપટું મસ્ત થઈ જાય, તો આ ચાટ મસાલો મિત્રો તમારા ઘરે બની જતો હોય તો કેવું સારું. મિત્રો, ચાટ મસાલો હું પણ ઘરે બનાવું એની માટે તમને જણાવું કે શું રેસીપી જોઈશે. મિત્રો, ચાટ મસાલો બનાવવા માટે તમારે સૌથી પહેલાં મીઠું, બીજું તો છે કે જીરું, ત્રીજું છે મિત્રો ઝાલાની જલજીરા આવે એ, અને ચોથું છે મિત્રો આપણે દળેલા મરી, બરાબર? અને પાંચમું છે મિત્રો સંચળ, છઠ્ઠું છે આમચૂરનો પાવડર. આ 6-7 વસ્તુ મિત્રો તમે મિક્સ ભેળવીને વ્યવસ્થિત ભેગી કરીને તમે બનાવશો મસાલો 100% સારો બનશે. આપણે એમ નથી કહેતા કે પહેલેથી તમે એકદમ બેસ્ટ બનાવો, એક બે વાર કોશિશ કરો, થોડી થોડી વસ્તુ ભેળવીને તમે વસ્તુ બનાવો. મેં પણ એ જ રીતે મિત્રો કરેલું છે. ઘર માટે ખાવા પીવા માટે બનાવું ચાટ મસાલો તો આ 50 રૂપિયાની જે નાનકડી ડબ્બી આવે મારે 50 રૂપિયામાં એવી 3 ડબ્બી ભરાય, અને ખરેખર મારા સમય નથી. બાકી જો હું વેચવાનું શરૂ કરું તો આનું માર્કેટ સાવ ભાંગી જાય એમ છે, બરાબર? પણ તમારે એ મિત્રો કોશિશ કરવાની છે. એક વખત તમને એક તરફ 5 જણાને ચખાડો અને વ્યવસ્થિત ચાટ મસાલો બને એટલે તમારે એમ થાય કે તમારી ગાડી નીકળી પડી. કારણ કે આના બિઝનેસમાં મિત્રો સારામાં સારો નફો છે અને સારામાં સારી ઓપોર્ચ્યુનિટી પણ છે. કારણ કે અત્યારે માર્કેટમાં ચાટ મસાલા બહુ ઓછા છે, બરાબર? તો મિત્રો, આ બે ધંધા તમને કેવા લાગ્યા? ગમ્યા હોય તો વિડીયોને લાઇક કરજો, આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, વંદે માતરમ સાહેબ.